સત્સંગ કેવો છે એ મહારાજ વાત કરે છે કે અનંતકલ્પ વિત્યા. અનંતકલ્પ, એક કલ્પ એટલે 8,64 કરોડ વર્ષ. સમજ પડી? હવે એમાં 1 કરોડ લો, 1 કરોડમાં 2 કળિયુગ, 2 સતયુગ, 2 દ્વાપર, 2 ત્રેતા, એટલે કેટલા જન્મથી આટમ આટમ. અને આ વખતે ભગવાન મળ્યા છે, એ ભગવાને કૃપા કરી સામેથી આવ્યા. એ તો કોઈ જવા ભગવાન સંગ જોગ થાય જ નહીં, કોઈ જ દિવસ નથી. ગમેલા સાધન કરો, ગમે એટલું કરો, આખા બ્રહ્માંડમાં જેટલા સાધનો છે બધા કરી છૂટો, આવે જ નહીં, ભેટો થાય જ નહીં. એ આવ્યા અને આપણા જેવા થયા. કરોડો અબજો જન્મ લીધા, ઇન્ફિનાઇટ જન્મ લીધા આપણે, પણ આવો અવસર શ્રીજી મહારાજ મળ્યા હોય, એમના સંતો મળ્યા હોય, એવો અવસર ક્યારે મળે? એટલે આપણી પાત્રતા નથી, છતાંય આપણને આ પ્રાપ્તિ થઈ છે. આપણી કોઈ લાયકાત નથી, આગળ ક્યાં વાત છે? સિલેક્ટ થવાની વાત જ ક્યાં છે? એમના સામે ઉભા રહેવાની પણ નથી લાયકાત. બ્રહ્માંડોની ગણતી નથી, બ્રહ્માંડો અણુ જેવા લાગે. વિચાર કરો, જેને બ્રહ્માંડની ગણતી હોય આપણી શું ગણતી હોય? ભગવાન સીધા અક્ષરધામમાંથી ડાયરેક્ટ અહીંયા આવ્યા, વચ્ચે કોઈ જગ્યા સ્ટોપેજ નહીં, કોઈ સ્ટેશન કર્યું નથી, સીધા બોમ્બે ટુ ન્યુયોર્ક, વચ્ચે કોઈ સ્ટેશન સીધા આપણી પાસે આવી ગયા. લાઇટની સ્પીડ કેટલી? 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટર. બરાબર, એક સેકન્ડ ચંદ્રજીન પાસે આ સ્પીડથી તમે ચાલ્યા જાઓ. આપણું સૂર્ય છે ને, ત્યાંથી આવતા લાઇટ 9 મિનિટ 20 સેકન્ડ થાય છે. પાસેમાં પાસે તારો છે ને, એટલે સૂર્ય. આ સૂર્ય તારો જ છે, પાસે એટલે મોટું દેખાય, દૂર એટલે આટલું દેખાય. નેક્સ્ટ સૂર્ય પછી જે તારો આવે છે, 4.5 વર્ષ થાય લાઇટની સ્પીડે ત્યાંથી આવતા. આપણી આકાશ ગંગા છે ને, આ છેડથી આ છેડે 10 લાખ પ્રકાશ વર્ષ, 10 લાખ. પછી 2 આકાશગંગા વચ્ચે 50 લાખ પ્રકાશ વર્ષ, એટલું અંતર છે 2 આકાશગંગા વચ્ચે. હવે ગુણાતન સાહેબ ગણિત શરૂ થાય. હવે આ વૈજ્ઞાનિકો ગણિત પૂરું થયું, ગુણાતન ગણિત મનના વેગે, લાઇટની સ્પીડ નહીં, માઇન્ડની સ્પીડ. 1 સેકન્ડમાં સૂર્ય ઉપર લાઇટ તો ત્યાં અહીંયા આવતા 9 મિનિટ 20 સેકન્ડ થાય, અને મનને 1 સેકન્ડ, એટલે મનની સ્પીડ બહુ છે. મનની સ્પીડે તમે જાઓ, આ બધી આકાશ ગંગા બધું અહીં પૂરું થાય, પછી ભયંકર અંધારપટ, પછી અક્ષરધામ. આ એક બ્રહ્માંડની વાત થઈ. ગુણાતન સ્વામી નો એક રૂવાનું લો, કરોડ કટકા કરો, એક કટકો લો, અંદર અનંત કોટી બ્રહ્માંડ. આ એ ગુણાતન સ્વામી પૃથ્વી પર આવ્યા ને, આ એ છે મનુષ્ય રૂપે આવ્યા, એના એક રૂવાના કરોડ ના ભાગમાં અનંત કોટી બ્રહ્માંડ, એ આટલા 5 ફૂટ ના થઈ ગયા. આ પ્રાપ્તિ જે મહારાજ ગુણાતન સ્વામી હતા, એ જ મહારાજ ભગતજીમાં, એ જ મહારાજ શાસ્ત્રી મહારાજમાં, એ જ મહારાજ યોગી અપન, એ જ મહારાજ પ્રમુખ સ્વામી. આ ચાલ્યો આવે, સાકર નારિયેલ છે એનું એ સ્વરૂપ છે, ચાલ્યા જ આવે છે. અને જે વખત મહારાજ વખતે જે મોક્ષ અને જે બધું હતું એનું એ જ આજે પણ છે, આટલું સમજવાનું છે.
ના સંત દ્વારા પ્રગટ છે. પ્રગટ છે એટલે શ્રીજી મહારાજ જ, જરાય ઓછું નહીં. ભગવાન મળ્યા છે, ફિકર નથી, બેડો પાર થઈ ગયો છે. Our fortune knows no bounds. We have won over Maya. We have gone beyond this world. We are sitting in Akshardham. This is Prapti. If you remember just this single thought, then you will always experience Anand, Anand, Anand.